વડોદરામાં ચકચારી હરણી બોટકાંડમાં આરોપીઓને જામીન. નવ આરોપીઓને વડોદરા સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા. બે દિવસ અગાઉ ચાર મહિલા આરોપીઓને જામીન મળ્યા હતા. અત્યાર સુધી 20માંથી 13 આરોપીઓ જામીન પર છૂટ્યા. ગત 18 જાન્યુઆરીના દિવસે સર્જાઈ હતી ગોઝારી ઘટના. બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોનો જીવ ગયો હતો. આજે જામીન પર મુક્ત થયેલા બોટકાંડના આરોપી જતીન કુમાર, ગોપાલ શાલપેશ ભટ્ટ, બિનીત કોટિયા, ધર્મિલ શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, વેદપ્રકાશ યાદવ, ભીમસિંહ યાદવ, ધર્મીન બાથાની, નિલેશ જૈન. સાહેબ, હરણી બોટકાંડમાં જે આરોપીઓ હતા તેમના જામીન મૂક્યા હતા, આજે શું સુનાવણી થઈ એ બાબતમાં આજે સુનાવણી આજે ઠરાવ માટે હતું અને એમાં મારે મળેલી માહિતી મુજબ અલ્પેશ હસમુખભાઈ ભટ્ટ જે છે એમના જામીન મંજૂર થયા છે. તે જ રીતે બિનેત હિતેશ કોટિયા, ત્યારબાદ ગોપાલદાસ, પ્રાણલાલ શાહ, જતીન કુમાર, હીરાલાલ દોશી, તે ઉપરાંત ધર્મિલ ગિરીશભાઈ શાહ, રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ, વેદપ્રકાશ જાદવ, ભીમસિંહ યાદવ અને ધર્મિન બાથાની, આ મને મળેલ માહિતી મુજબ જામીન અરજી મંજૂર થયેલી છે લોકોની શરતોને આધીન. નિલેશ જૈને જામીન અરજી મૂકી હતી પણ એનો નિર્ણય શું છે એ મને કોઈ ચોક્કસ માહિતી નથી હમણાં. જામીનમાં શરતો જે નાખવામાં આવી છે એમાં એક તો ભારત દેશની અરજી છોડવાની, પાસપોર્ટ રજૂ કરવાનું, ફરિયાદ પક્ષના પુરાવાને ચેડા કરવાના નહીં, અને જ્યારે પણ કોર્ટમાં ઇન્સાફી કાર્ય ચાલે ત્યારે નિયમિત હાજર રહેવાનું જેવી શરતો રાખવામાં આવેલી છે. સાહેબ, આપ આરોપીઓ પૈકીના એક વકીલ છો, અત્યાર સુધી આ વિષયમાં શું દલીલો રહી છે જેના આધારે આજે જામીન પર એ લોકોને? દલીલોમાં તો એવું છે કે એક તો દુર્ઘટના ખરેખર દુઃખને છે તેના સાથે અમે હંમેશા છીએ, બટ સાથે સાથે ખરેખર કોનું રોલ શું છે શું નથી એ તો ટ્રાયલ વખતે જ નક્કી થાય. ત્યાં સુધી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા એ પ્રીટ્રાયલ કન્વિક્શન પણ થાય એમના માટે એવી પણ દલીલો કરવામાં આવી હતી. તદ ઉપરાંત ચાર્જશીટ થઈ ગયેલું છે, તપાસમાં જરૂરિયાત નથી તેવી પણ દલીલોને મહત્વ આપવામાં આવેલું હતું. અચ્છા ડૉક્ટર, વત્સલ શાહનું શું સ્ટેટસ છે? વત્સલ શાહનું આઈ એમ નો એની લીસ્ટ કન્સર્ન, મને એની કોઈ માહિતી પણ નથી. અચ્છા, તો આ સમગ્ર પ્રક્રિયાને કેવી રીતે આપ કેવી રીતે જોઈ રહ્યા છો પ્રક્રિયાને? મારે પ્રક્રિયાને તો એ કહ્યું છે કે કાયદાની પ્રક્રિયા ચાલી રહી છે, કોઈ પણ ટિપ્પણી કરવી એ પ્રિજ્યુડાઇઝ થઈ શકે કોઈને પણ, બીકોઝ મેટર હવે સબજ્યુડાઇઝ છે એટલે બાબતે કોઈ ટિપ્પણી કરવાનું તો રહેતું જ નથી. કોર્ટે એ જ કે ચાર્જશીટ થયેલું છે અને ઉંમર લાયક છે ગોપાલભાઈ, 64 વર્ષના છે. બીજું કે હજુ હવે ચાર્જશીટ ચાલે એનો નિર્ણય થતાં બી વાર લાગે, જેવા ઘણા અનેક તારોનો આપેલા છે. હજુ ઓર્ડર અપલોડ થયેલો તો ઓર્ડર સમગ્ર મેં પણ મંચાણે લીધો નથી હજુ. કમલેશ ગંગવાલ. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક, આપણી બેંક, હવે આપના આંગણે.